પકડવા માટે ચોર પણ નવા નવા કિમિયાઓ અજમાવતા હોય છે. કટાર ગામમાં હીરાના કારખાનામાં કારીગરે ચોરી કરવા માટે પણ આવી જ કંઈક નવી મોડસ ઓપરેન્ટી અપનાવી છે, જેમાં સાથી કારીગરોને માતાજી અને માતા પિતાના શ્રમ આપી બળજબરી પૂર્વક ઘેની પદાર્થ વાળી ચા પીવડાવી દીધી હતી, જેથી 45 મિનિટમાં કારીગરો બેભાન થઈ ગયા હતા. જેથી કારીગર 11,47,000 ના હીરા ચોરી નાસી છૂટ્યો હતો. કારીગરો ભાનમાં આવ્યા ત્યારે હીરા ગાયબ હતા. કેમેરામાં કારીગર હીરાની ચોરી કરતો દેખાય છે. ઘટનાને પગલે કારખાનેદાર મેહુલ નાગજી વાણિયાએ ફરિયાદ આપતા કટારગામ પોલીસે કારીગર નરેશ મોહન માળી સામે ચોરીનો ગુનો નોંધી કટારગામમાં આ કારખાનું આવેલું છે, જેમાં કારીગર નરેશ માળી 6 મહિનાથી નોકરી કરતો હતો. કારખાનામાં નરેશ માળી નોકરીની સાથે ચા પણ બનાવી કારીગરોને પીવડાવતો હતો. 10મીએ મળસ્કે કારખાનામાં 8 કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે નરેશ માળી ચા બનાવવા ગયો હતો ત્યારે ઘેની પદાર્થ નાખી દીધો હતો અને ચા કારીગરોને પીવડાવી હતી. 30 થી 45 મિનિટમાં કારીગરો બેભાન થઈ ગયા હતા. આથી નરેશ માળીએ ₹11,47,000 ના 2700 નંગ હીરા ચોરી કરીને કારખાનેને તાળું મારી કારીગરને અંદર પૂરી ભાગી છૂટ્યો હતો. ગઈ 10 જૂનના રોજ કટારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી મેહુલભાઈ વાણિયાનાઓએ એક ફરિયાદ જાહેર કરેલ છે, જેમાં તેમને નંદુ દોશીની વાડીમાં આવેલ તેમના હીરા ઘસવાના કારખાનામાં, જેમાં 30 જેટલા કારીગરો દિવસ રાત હીરા ઘસવાનું કામ કરે છે, ઉપરોક્ત દિવસે રાત્રિના સમયે આશરે 9 જેટલા કારીગરો હીરા ઘસવાનું કામ કરતા હતા. આ કારીગરો પૈકી સહ કારીગર એવા નરેશભાઈ મોહનભાઈ માળી એ રાત્રિના સમયે ચા બનાવેલ અને બાકીના 8 કારીગરોને કેફી પીણું ભેળવી અને બનાવેલી ચા પીવડાવી તમામને બેભાન કરી જે રફ હીરા રાખેલા હતા ઓફિસમાં, જેની ઘસવાનું કામ ચાલુ હતું, તેવા 11,47,000ની મતાના હીરાની ચોરી કરી કારખાનાને બહારથી તાળું મારી અને નીકળી ગયેલ, જે ફરિયાદ અનુસંધાને ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતારગામનાઓએ જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરેલ, જે અનુસંધાને આરોપીને સમગ્ર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને હાલ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ તપાસ કરાવી ત્યારબાદ એને ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી